આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘો મહેરબાન. એક કલાક વલસાડમાં સતત પડેલા વરસાદમાં પાણી ભરાયા છે. નગરપાલિકાના પ્રમુખના ઘર નજીક જ પાણી ભરાયા છે. સ્થાનિક લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. પાણીના નિકાલની વ્યવસ્થા ન થતાં સ્થાનિકોમાં પણ રોષ છે. આપ જુઓ, સતત વરસાદને કારણે સ્થાનિકોમાં ખાસી એવી તકલીફ પણ પડી રહી છે. તો પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે લોકોને ખાસી એવી તકલીફ પડી છે. એક કલાક સતત વરસાદ પડ્યો, જેને કારણે આ પાણી ભરાયા છે. આ એ વિસ્તાર છે કે જ્યાં નગરપાલિકાના પ્રમુખ રહે છે, તેમના ઘરની આસપાસ પણ પાણી ભરાયા છે. આપ જુઓ, કેડસમાં પાણી પણ કેટલીક જગ્યાએ નીચાણવાળા વિસ્તારમાં, તો કેટલીક જગ્યાએ ઘૂંટણસમાં પાણી ભરાયા છે. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા છે, જેથી કરીને સ્થાનિકોને ખૂબ જ મુશ્કેલી પડી છે. એક કલાક સતત વરસાદ પડ્યો અને વરસાદ બાદ આ પાણી ભરાયા છે. વલસાડના દ્રશ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ સતત જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લાની જો વાત કરીએ તો વલસાડ જિલ્લાના 3 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. વલસાડ, પાડી અને ધરમપુર તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. હાલ અમે ઊભા છે વલસાડ શહેરના મણીબાગ સોસાયટી આગળ. આપ જે પ્રમાણે જોઈ શકો છો કે મણીબાગ સોસાયટીમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે પ્રમાણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, લોકોના ઘરના જે સામાન છે તે ખરાબ થઈ ગયો છે. આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં પાણી ભરાઈ જવાના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. જે રીતે અહીંના લોકોએ જે પોતાનો સામગ્રી છે તે બચાવવા માટેની તમામે તમામ વ્યવસ્થા કરી દીધી છે. લોકોના બીમાર હોવા છતાં પણ જે ઘરમાં પાણી ઘૂસી ગયું છે તેને લઈને લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વપૂર્ણ વાત એ છે કે જે આ વોર્ડ છે તે પાલિકા પ્રમુખનો વોર્ડ છે. પાલિકા પ્રમુખ આ જ વોર્ડમાં રહે છે, તેમ છતાં અહીંના લોકોની જે પરેશાની છે તે પાલિકા પ્રમુખ દ્વારા સાંભળવામાં નથી આવતી. પાલિકા પ્રમુખને વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ લોકો પાલિકા પ્રમુખ સાંભળતી નથી. અહીં આપણી સાથે સ્થાનિક છે, તેમના પાસેથી જાણીશું કે કઈ રીતની માનસિક તકલીફ પડી રહી છે અને કેવી હાલત છે. આ જો ની તમે હાલત તો તમારે સામે જ છે ને ભાઈ. આ બાજુમાંની દિવાલ તોડી છે તો અમારે આટલું પાણી ઓછું છે, નહીં તમારે આખો ઘર ભરાઈ જતા પાણી. એટલા મોટા હોલ પાડેલા છે બાજુવાલાને પાસેથી, તો એ પાણી બહાર નીકળે છે, નહીં તો એ પાણી એટલું આવે ને કે કહેવાય નહીં. અમારા પલંગ ખાટલા બધું અમારે પલ્લી જાય. ગયા મહિના એવું થયું હતું તો આ પલંગ ખરાબ થઈ ગયો, એટલે મેં ઊભા કરીને પલંગ, મારા પલંગ અડધો ખરાબ થઈ ગયા છે. પાલિકા પ્રમુખ અહીંયા જોવા આવ્યા છે, કોઈ જોવા નહીં આવે. ઓર હવે આવે તો પહેલા ઇલેક્શનથી પહેલા પાણીનો રસ્તો કાઢવો પડે, તો જ ઇલેક્શન અહીંયા મણીબાગથી થવાનું, નહીં તો નહીં થવાનું. આપ જે પ્રમાણે જોઈ શકો છો કે અહીં ઘરના દાદરો છે તે છતાંય ઘર ઊંચું બનાવવા છતાં પણ અહીં પાણી ઘૂસી ગયું છે. ગુઠણસમાં પાણી અહીં વહેલી સવારથી જ ભરાઈ ગયું છે, તેને લઈને જે અહીંના લોકો છે તેઓ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકા પ્રમુખને વારંવાર રજૂઆત કરવા છતાં પ્રી મોન્સૂન કામગીરીમાં ક્યાંક ને ક્યાંક વેટ ઉઠાડવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે લાખો રૂપિયાનો ખર્ચો પ્રી મોન્સૂન કામગીરીમાં કરવામાં આવતો હોય છે, તેમ છતાંય શહેરીજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. જે રીતે આ પાલિકા પ્રમુખનો વોર્ડ છે, અહીં પાણી ભરાઈ જાય છે, ચોક્કસથી કારણ શું છે? ચોક્કસ કારણ એ છે કે જે અહીંયા નાળું છે, પાણી જે પહેલાં બરાબર જતું હતું એ નાળામાં હવે પાણી જતું નથી. અમે 2 વર્ષથી વારંવાર એ લોકોને કહેતા હતા કે ભાઈ નાળુંને તમે બદલો, કાં સાફ કરો કે ગમે તે કરો. એ લોકો આ નવું લાવીને બી નાળા મૂક્યા, પણ પછી એ લોકોએ બીજું કોઈ ઓપ્શન આપ્યું કે આ પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમ છે, પછી એ લોકો કંઈ કહ્યું નથી. સીઓ સાહેબ કમસે કમ એ તો ભાઈ આટલો બધો પાણી એ મશીનથી નીકળશે, અમારા ઘરમાં પાણી છે, પાણી ઘરમાંથી કાંઈ તો જશે, કાંઈ પાણી પાછું અમારા ઘરમાં જ આવશે ને વસ્તુ. એનું નિરાકરણ અમે કહેવા માંગીએ સીઓ સાહેબને કે નિરાકરણ એનું લાવો અમને, અમને આ પ્રોબ્લેમથી સોલ્વ કરો. આ જ્યાંથી માટીનું પુરાણ કર્યું છે, આ માટીનું બધી વેઈને પણ નાળામાં જામ થઈ ગઈ છે. એ નાળો જ્યાંથી તમે લોકો સાફ નહીં કરશો, નગરપાલિકા સાફ નહીં કરાવશે, ત્યાં સુધી આ પ્રોબ્લેમ રહેશે જ. જે રીતે સ્થાનિકો જણાવી રહ્યા છે, પાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાંય પણ પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પગલાં નથી લેવામાં આવ્યા. આપ જે પ્રમાણે મારી પાછળ જોઈ શકો છો કે સમગ્ર સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, તેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કાકા, કઈ રીતની તકલીફ પડી રહી છે? તકલીફમાં એ છે કે વહીવટને ખબર જ છે કે પાણીનો નિકાલ કેમ નથી થતો.
એ નિકાલ નહીં થાય એના કારણે આ નવા નાળા જે દેખાય છે, ચાર ને ચાર આઠ નાળા મોટા લાવવામાં આવ્યા છે. એ કેમ લાવવામાં આવ્યા? કે પહેલાં જે નાળા હતા એ તોડી નાખેલા કે તૂટી ગયેલા, અને એના લીધે જે માટી પુરાવા કે બ્લોકેજ થઈ ગયા, એટલે એ નાણાં ખોડીને કાઢીને પછી નવા નાખવા પડે. હવે એ લોકોનો સબ્જેક્ટ છે કે નાણાં કંઈ આધાર નથી નાખવામાં આવ્યા. હવે હું ગુંચાવી છે એ લોકોનો પ્રશ્ન છે, પરંતુ જો આ નાણાં નાખવામાં આવે અને પેલા ખોડીને કાઢવામાં નાખવામાં આવે તો 100% કે વરસાદ ગમે એટલો પડે તો પાણી નિકાલ થઈ જાય એવું છે. જે રીતે સ્થાનિકો જણાવી રહ્યા છે કે અહીં પાલિકા દ્વારા નારા તો લાવી દેવામાં આવ્યા છે, કાગળો ઉપર કામ કરવામાં આવ્યું છે, નારા લાવીને અહીં મૂકી દેવામાં આવ્યા છે, ક્યાંક ને ક્યાંક લાખો રૂપિયાનો ખર્ચો કરીને જે નારાઓ લાવવામાં આવ્યા છે તે અહીં વેસ્ટ ભર્યા છે. કારણ કે જે નારાઓ છે હજુ સુધી લાખવામાં નથી આવ્યા, તેને લઈને જે અહીંના લોકો છે તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી તેઓના ઘરોમાં પાણી છે, જેને લઈને તેઓએ હજુ સુધી તેઓના ઘરોમાં ખાવાનું પણ નથી બન્યું. સ્થાનિક લોકો જે આજુબાજુના લોકો છે તેઓ મદદ કરી રહ્યા છે, પરંતુ વહીવટીતંત્ર દ્વારા તેઓને કોઈ પણ પ્રકારની મદદ કરવામાં આવી નથી. ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ.